નવસારી બજારના ફાઇનાન્સર મહેન્દ્ર શાહની તેની જ દુકાનમાં ઘૂસી ગોળીમારી હત્યા કરાયાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. આ મામલે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પણ તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના મેરઠથી શૂટર એવા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે યુપીથી ઝડપી પાડ્યો હતો. નવસારી બજારના ફાઇનાન્સર મહેન્દ્રકુમાર કે શાહની તેની જ દુકાનમાં ભરબપોરે ઘૂસી ગોળીમારી હત્યા કરાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. તો ફાઇનાન્સરની હત્યા રૂપિયા 9 લાખની સોપારી આપી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો અને સુરતમાં નાનપુરા ખાતે આવેલ મટન માર્કેટના એપાર્ટમેન્ટમાં રહેતા શૂટર મુદસ્સીર ઉર્ફે મુદ્રા ઉર્ફે ડબ્બા ઇલિયાસ ગાજીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠ જઈ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ સાથે ઝડપી પાડ્યો હતો અને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવી કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીએસપીએ માહિતી આપી હતી. માર્ચ મહિનાની 5 તારીખે અઠવા વિસ્તારના નવસારી બજારમાં પાણીની ટાંકી પાસે મહેન્દ્ર શાહની ચોકસીની દુકાન આવેલી હતી. આના માલિક મહેન્દ્ર શાહ ઉપર કેટલાક અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરી અને બપોરના લગભગ 3 વાગ્યાના સમયની આજુબાજુ તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી અને ઇસમો એકદમ અજાણ્યા હતા અને આજુબાજુથી પણ કોઈ ક્લૂ મળેલો નહોતો, પરંતુ સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તાત્કાલિક પોલીસ કમિશનર સાહેબની સૂચના મળતા ક્રાઇમ બ્રાન્ચ આ તપાસમાં જોડાઈ ગઈ હતી. બનાવની આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ વગેરે બીજી ટેકનિકલ મદદ મેળવી અને એ કયા આરોપીઓ હતા કે જેમને આવું ફાયરિંગ કર્યું હતું તેમના ચહેરા ઓળખાઈ ગયેલ હતા અને વધુ એમાં તપાસ કરતાં આ કયા આરોપીઓ હતા તેમના નામ પણ મળવા પામેલ હતા. પરંતુ જ્યાં સુધી આ નામ અને વગેરે બધું મળે ત્યાં સુધીમાં આ આરોપીઓ આ ગુનાને અંજામ આપી અને ફરાર થઈ ગયા હતા. અને તેમની પાછળ બીજી ટેકનિકલ માહિતી મેળવતા જાણ થઈ હતી કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી બિલોંગ કરતા હતા અને તેઓ આ ગુનો આચર્યા બાદ પોતાના વતન તરફ ભાગી ગયેલા હતા એવી પ્રાથમિક માહિતી મળેલી હતી. ત્યારબાદ સજજ સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓને પકડી પાડવાના પ્રયત્નો ચાલુ હતા. તેના ભાગરૂપે ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, ઉત્તર પ્રદેશના એસટીએફનો પણ આમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી કોમ્યુનિકેશન કરી અને ત્યાં એક ટીમ સતત કાર્યરત હતી ક્રાઇમ બ્રાન્ચની અને તેની માહિતી મેળવવાના પ્રયત્નો ચાલુ હતા. આ પ્રયત્નોના ભાગરૂપે 2 દિવસ પહેલાં એક ઠોસ હકીકત મળી હતી અને આ 3 આરોપીઓમાંના એક મુદસ્સીર નામના આરોપીની ચોક્કસ હકીકત મળી હતી કે તે કોઈ ચોક્કસ જગ્યા ઉપર લોકેટ થયો હતો અને તેમાં એસટીએફ ઉત્તર પ્રદેશ એસટીએફ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન કરી અને રાત્રે લગભગ 11-12 વાગ્યાના સમયમાં એને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને આજરોજ ઉત્તર પ્રદેશ સહી લાવવામાં આવેલો છે. તેની વધુ પૂછપરછ દરમિયાન એને હજુ સુધી કોઈ સપોર્ટ કરેલો નથી અને એ દરેક વખતે અલગ અલગ સ્ટોરી બનાવે છે, એટલે ખરેખર ગુનાની પાછળ કોણ સંડોવાયેલું છે, ઉપરાંત તેની સાથે ભાગી જનાર 2 આરોપીઓ પણ ક્યાં છુપાયેલા છે, આ ગુનો કરવા માટે એમને કોણે કોણે મદદ કરેલી છે અને બીજા જે પણ એને લગતા પ્રશ્નો છે તે તમામ એની પાસેથી ઉકેલી શકાય તે બાબતે આજે નામદાર કોર્ટની અંદર એના રિમાન્ડની માગણી કરી અને 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે. તો આ સમય દરમિયાન એની વધુ સઘન પૂછપરછ કરી અને આ ગુનાના તમામ ભેદ ઉકેલવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આ ગુના આચર્યા બાદથી આ આરોપી પકડાયા તે સમય દરમિયાન સુધી ઘણી બધી અલગ અલગ સ્ટોરી આની અંદર નીકળી આવી છે, પરંતુ જે સ્ટોરીને કોઈ ચોક્કસ આધારભૂત પુરાવા ન મળે ત્યાં સુધી એને જસ્ટિફાય કરી શકાય નહીં એવી સ્ટોરીના ભાગરૂપે આને કોઈએ સોપારી આપી હતી કે એવી વાત અત્યારે કરી રહ્યો હતો શરૂઆતમાં, અત્યારે પછી બીજી પાછી નવી સ્ટોરી કરી રહ્યો છે. એટલે જ્યાં સુધી કોઈ ઠોસ એના પુરાવા મળે નહીં ત્યાં સુધી ચોક્કસથી ઓથેન્ટિક રીતે કહેવું હજી યોગ્ય રહેતું નથી. શૂટર બડા પપ્પુ ઉર્ફે જાવેદે સોપારી શા માટે લીધી અને તેને કોણે સોપારી આપી એ તપાસનો વિષય છે. પોલીસ ફાઇનાન્સરની સોપારી આપવામાં તેની નજીકની કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ એ અંગે ગુપ્ત રાહે તપાસ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ સુરત.